આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. દર્શક મિત્રો, આજે એક વિશિષ્ટ વ્યક્તિત્વ સ્ટુડિયોમાં હાજર છે અને તેમની સાથે વાત કરવાના છે આજે આપણે અંતરંગ. આ બધાને ખ્યાલ છે તે પ્રમાણે જે પણ વિશિષ્ટ વ્યક્તિત્વ આવે છે તેમના વિશે જે લગભગ આપ બધા જાણતા હો છો, પરંતુ આ કાર્યક્રમમાં ક્યાંક એવી અંતરંગ વાતો કરીએ છો. આજના કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે સ્ટુડિયોમાં હાજર છે રામકિશન યાદવજી. રામકિશન યાદવજી કદાચ નામ પરિચિત નહીં હોય, પરંતુ આપણે બીજી હિંટ આપું કે અત્યારે હાજર છે બાબા રામદેવજી. બાબાજી રામદેવ બાબા, ક્યાંક આંદોલન વસ્તુ આવે, આંદોલન શબ્દ આવે છે ત્યાં રામદેવ બાબા ક્યારે ને ક્યારેક તેની અંદર જોડાઈ જાય છે. જોડાવાની ઈચ્છા ન હોય તો લોકો જોડી દેતા હોય છે. કોન્ટ્રાવર્સી અમુક સમય સમયે ક્યારેક રામદેવજી સાથે, બાબા રામદેવ સાથે ક્યાંક કોન્ટ્રાવર્સી જોડાતી જાય છે. આઈધર ઇટ હેઝ બીન ક્રિએટેડ બાય ઓન ઓર ઇટ કન્ટ્રોવર્સી અમારી કોઈ પ્રાયોજિત ના હોય કે અમે કામ કરતા રહીએ છીએ. પછી ઘણા બધા એવો લોકો છે એનો રોજગાર એ છે, એનું કામ એ જ છે કે એ કન્ટ્રોવર્સી ઊભી કરે. મારા બેટા ઓકે, અમે જો અમે દવા બનાવતા હતા આમાં માણસની ખોપડી ક્યાંથી આવી ગઈ? પણ એક એવી દેવી હતી એને ખોપડી થોડી ખરાબ થઈ તો એને ખોપડી નાખી દીધી કે આ દવામાં ખોપડી હોય છે. પછી ઘણા બીજા બધા પ્રસંગો હોય, મારા સાથે કોઈ બેસેલા હોય તો આમ કે સ્વામીજી બીજેપી ના થઈ ગયા, સ્વામીજી કોંગ્રેસ ના થઈ ગયા. કોંગ્રેસ ના ઓછા આરોપ લાગતો કે ભગવા કલર છે ને, તો આ બીજેપી સાથે તરત મારા બેટા એનો વેલ કરી ના કે સ્વામીજી આ તે દિવસે નરેન્દ્ર મોદી ના સાથે હતા, તે દિવસે અડવાણી ના સાથે હતા, અને કોંગ્રેસ મારા સાથે બેસતા હોય તો મારા બેટા કોઈને દેખાય નહીં. ઓકે, જયારે આ ભગવા કલર ભગવા વાળા મારા સાથે બેસી જાય તો એમાં કન્ટ્રોવર્સી ઉભી કરવાનું કોશિશ કરે. મારું સ્પષ્ટ માનવાનું છે યોગ એ મારું મિશન છે, પણ યોગ ધર્મ સાથે હું જયારે રાષ્ટ્ર ધર્મ ની વાત કરું ત્યારે બીજા લોકોના પેટમાં દર્દ થાય, દુખાવો થાય, એ તો ખોટી વાત છે. ઘણા બધા આમ કે સ્વામીજી તમે યોગ ની વાત કરો તો સારું, પણ આ દેશ ની વાત કેમ કરો છો? ભાઈ દેશમાં હું રહું છું, સંન્યાસી છું, હિન્દુસ્તાની છું, અને પહેલા મારો રાષ્ટ્ર ધર્મ છે, પછી મારો સંન્યાસ ધર્મ છે. અને જે દેશની વાત ના કરતા હોય, દેશની બાબતમાં હિત નહીં સોચતા હોય, એને દેશમાં રહેવાનો અધિકાર જ નહીં. એટલે હું રાષ્ટ્ર ધર્મ ની વાત કરું તો યોગ ધર્મ થી રાષ્ટ્ર ધર્મ સુધી એ અમારું સ્લોગન છે, આખું અમારું આ ઉદ્દેશ્ય છે, અમારું અમારી આ ફિલોસોફી છે કે દરેક ભારતીયને રાષ્ટ્રવાદી હોવું જોઈએ, એને પ્રાક્રમ્ય હોવું જોઈએ, દૂરદર્શી પારદર્શી, એને માનવતાવાદી અધ્યાત્મવાદી અને વિનયશીલ હોવું જોઈએ. આજે જે દેશની પરિસ્થિતિઓ બની છે, રામદેવજી અહીંયા જે આપે કીધું એમાં આપની ઉપર એ પણ આક્ષેપ થાય છે કે સ્વદેશી જે અભિયાન ચાલુ થયું હતું રાજીવજી દ્વારા, ત્યારે જે ઠંડુ પડી ગયું ત્યારબાદ એ સ્વદેશી અભિયાનને રામદેવ બાબા વેગ આપી રહ્યા છે, આ પણ આક્ષેપ થાય છે આપની ઉપર? એ તો આક્ષેપ નહીં, એ તો મારું સ્વાભિમાન છે, અમારું કામ છે, અમારું ગર્વ છે, અને અમારું ધ્યેય છે જીવનનું કે સ્વદેશીથી જ આ દેશ સ્વાવલંબી બનશે. લાખો કરોડ રૂપિયા જે શૂન્ય તકનીકીની જે વસ્તુ આપણે જીવનમાં પ્રયોગ કરી રહ્યા છીએ, તેમ ધારો કે લક્ષ છે, કે લાઇફ બોય છે, કે પેપ્સોડેન્ટ છે, કે કોલગેટ છે, કે બધું આ પેપ્સી કોકોકોલા છે, આ બધી મલ્ટીનેશનલ કંપનીઓ લગભગ 1,00,000 કરોડ રૂપિયાનો સામાન વેચીને દેશમાં વ્યાપારના નામે અત્યાચાર કરે છે. અને આપણો પૈસો વિદેશ જતો રહે, હા આપણો પૈસો વિદેશમાં જાય, તો આ એ જે થાય છે દેશમાં, તો એ હું લોકોને એમ કહું છું કે આ તમે શું કરી રહ્યા છો? તો લોકો જે જે તથ્ય સાથે હું વાત કરું છું અને એને પછી એમને દેશની પ્રત્યે એની લાગણી એના ભીતર તો છે જ, એને હું પ્રકટ કરવાનું કામ કરું છું, તો લોકો ઓટોમેટિકલી મલ્ટીનેશનલ કંપનીઓને છોડી રહ્યા છે અને આગળ આ કામ બહુ મોટે પ્રમાણે થવાનું છે. દર્શક મિત્રો, આજે એક એવા આર્ટિસ્ટને આપણે મળવા જઈ રહ્યા છે કે એમનો અભિનય એમની ઓળખાણ હતી. કદાચ હું પરિચય આપતા પહેલા એટલું કહીશ કે અભિનય ક્ષેત્રે પોતાના અલગ જ અંદાજથી એમણે પોતાનું નામ બનાવ્યું હતું, અને ખાસ આનંદ એટલા માટે છે કે ઘણા સમય પછી, ઘણા લાંબા બ્રેક પછી એક સારા અભિનેતાને આપણે ફરીવાર પાછા જોવાના છે, એમની અભિનય કલાને માણવાના છે. દર્શક મિત્રો, વધુ પડતી શંકા કુશંકાઓ અને ક્વેશ્ચન માર્ક્સ વધારે નથી મૂકતો, પરંતુ સીધા જ હાજર કરું છું આપની સમક્ષ આજના આપણા બધાના અતિથિ સુજાતા મહેતા.
ગુજરાતી ફિલ્મની જો વાત કરીએ અગેન્સ્ટ સુજાતાજી, તો ગુજરાતી ફિલ્મમાં પણ ક્યાંય નથી લાગતું કે જેટલા લોકોએ થોડાક ટ્રેન્ડ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં ફેલ ગયા છે. ગુજરાતી ફિલ્મને ફરીવાર જો રિવાઈવ કરવી હોય તો શું કરવું જોઈએ દાદા? કારણ કે ગુજરાતી ભાષા સાથે આપનો લગાવ હોવો જ જોઈએ અને છે જ આપનો, તો ગુજરાતી ફિલ્મોનું પણ સ્તરે જે લોકલ જે રિજનલ મૂવીઝમાં હોવું જોઈએ. ક્યાંક ગુજરાતી ફિલ્મ એમાં પાછી પડી રહી છે, એ જ ફેટાવાળાને હાથમાં દંડાવાળાને સ્ટોરીઝ ચાલે છે, તો એમાં નથી લાગતું કે પર્સનલી તમારે પણ ક્યાંક ઇન્વોલ્વ થવું જોઈએ? ડુ ફીલ ધેટ? આઈ એમ રેડી. મેં તો ક્યારનું કહ્યું છે, યુ આર સર્ચિંગ ફોર સમ પ્રોડ્યુસર. ઇનફેક્ટ મેં ફિલ્મ કરી જે 5 વર્ષ પહેલા, જસ્ટ 6 વર્ષ પહેલા, જસ્ટ બિફોર ધરતીકમ્પ થયો. ઓકે. કચ્છમાં મેં લોકો કર્યું હતું, જે ગુજરાત ફર્ટિલાઇઝરને સ્પોન્સર કરી હતી, ફાઇનાન્સ કરી હતી, અને ફિલ્મ અત્યારે અટકીને પડી છે. ઓકે. સો સમાવ ક્યાંક કોકે પહેલ કરવી જોઈએ અથવા તો ક્યાંક સપોર્ટ કોકની પડી જવું છે. ઓકે, ના 2 મિનિટ માટે સેન્ડવિચ આપ મૂકો, મારો રેપિડ રાઉન્ડ છે, હું ટ્રાય કરું કે 2-3 મિનિટ માટે. રાઈટ. સુજાતા મહેતાનો ફેવરેટ કલર કયો છે? વ્હાઇટ. ફેવરેટ હીરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? અમિતાભ બચ્ચન. હિરોઈન? કાજોલ. વિલન? પ્રાંસા. પ્રાંસા. ઓકે. ક્યાંક કદાચ ફરવા જવાનું થાય, ઈચ્છા થાય કે આજે બહુ મૂડ છે, કઈ જગ્યા પસંદ આવે છે વધારે, રિપીટેડલી ત્યાં જવાનું મન થતું હોય? હિમાલયસ. ફેવરેટ બુક? રજનીશ. ગાડી કઈ ગમે છે? ઓન હોય એમ્બેસેડર. આઈ સ્ટીલ લાઈક એમ્બેસેડર. ઓકે. આઈ પ્રેફર એમ્બેસેડર. મને કયા કલરની લેપ પસંદ આવે છે? વ્હાઇટ. એવો કઈ હેપીએસ્ટ મોમેન્ટ કે જે જિંદગી ભર નહીં ભૂલાય, બહુ જ મજા આવે હજી પણ એ દિવસ યાદ કરો કે એ મોમેન્ટ યાદ કરો તો? ચિત્કારનો ફર્સ્ટ શો ઓરિજિનલી. શું થયું હતું? હું ખૂબ રેડી હતી કારણ કે મારા નામે એવી અફવાઓ હતી કે હું જે પ્લે માં હોઉં એ ફ્લોપ થઈ જાય. એ વખતે મારે 4-5 પ્લેસ બુકિંગ પર, બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા. એન્ડ ધેટ વોઝ સો સક્સેસ ગ્રાન્ડ શો. ઓકે. યા એન્ડ ઓફ ધ ફર્સ્ટ શો ઓફ ચિત્કાર 1983, 16 જાન્યુઆરી, રાઈટ? 26 જાન્યુઆરી. એમ્બેરેસિંગ મુમેન્ટ કે હજી પણ એ મુમેન્ટ યાદ આવે તો ક્યાંક ગુસ્સો આવી જાય, આંખમાં ક્યાંક પલક ભીની થઈ જાય? પોતાનો 2 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો. યાદ કરું છું ને, હું ધ્રુજી જોઉં છું. શું હું ચાલતી હતી અને જોથી કોઈ બિલ્ડિંગ રિપેર થતું હતું એના કમ્પાઉન્ડમાં હું અંદર જતી હતી અને જોથી જે સ્કે ફોલ્ડિંગ કહેવાય એ જોરથી મારા પર પડ્યું અને હું નીચે પડ્યું એટલે હું ડરી ગઈ છું. હજી પણ કોઈ બિલ્ડિંગમાં એન્ટર થાવ તો હું ઉપર જોઈને એન્ટર થાઉં. દર્શક મિત્રો, આજે અતિથિ કાર્યક્રમમાં મહેમાન બન્યા છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલ. દિનશાજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. બસ દિનશાજી, આપને લાગે છે ખરું કે આપે કીધું કોઈ પણ નાગરિક જે પણ આપની પાસે આવે છે તેને એક નાગરિક તરીકે જોવો છો, નહીં કે એ મતદારને કે જેણે આપની ફેવરમાં વોટ નાખ્યો હતો અથવા તો ઇલેક્શન વખતે આપની વિરુદ્ધમાં હતા? દિનશા પટેલ આટલી બધી સભાનતા રાખે છે તેની રાજકીય કારકિર્દી દરમિયાન, દિનશા પટેલને ક્યારે એવું લાગ્યું છે ખરું કે દિનશા પટેલનો ખોટો ઉપયોગ સમયાંતરે રાજકારણમાં થયો છે? રાજકારણમાં તો સમયાંતરે કોઈ ખોટો ઉપયોગ કરવાનો કોઈ વિચાર કરે તો હું એને બહુ ચાન્સ કોઈ દિવસ આપતો નથી. અને કારણ કે મારા સ્વભાવમાં એક એવો છે કે હું સામે ચાલીને કોઈ પણ વ્યક્તિ પાસે કશું માગવા જતો નથી, કોઈ દિવસ માગતો નથી. ને મારા જીવનમાં મને એવું લાગે છે કે મારો એવો વારો ના આવે એવું હું ઈચ્છું છું અને ખૂબ સારી રીતે મારું રાજકારણ પૂરું થઈ જાય એવું પણ હું પોતે માનતો હોઉં છું. એટલે એ વિચારની સાથે હું બહુ સંમત થઈ શકતો નથી કોઈની બી સાથે. પણ કેટલાક લોકો મને એવું કહેવા બી આવે કે તમે ફલાણા માણસને કેમ મળી આવતા નથી, મારે જરૂર હોય તો હું મળવા જઉં, મારે મેળવવાનું હોય તો મારે મળવા જવાની જરૂર નથી. અસલી 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 પટેલનો સ્વભાવ, એને કામ હોય તો મારી પાસે આવે, મને કોઈ એની જરૂર નથી. ના, મારે કામ હોય તો એની પડી આવે, મારે કામ હોય તો મારે જવું જોઈએ હું માનનારો માણસ છું. પણ મને કામ જ નથી પડ્યું. પછી ના, પછી નાનામાં નાનો માણસ હોય તો હું જતો જ. દાખલા તરીકે હું તમને હમણાં 4 દિવસ પહેલાનો જ મારો દિલ્હીનો પ્રશ્ન આપું કે અમારી ચાંગા એન્જિનિયરિંગ કોલેજ છે, ચાંગાની એન્જિનિયરિંગ કોલેજમાં એ લોકોને સીટો વધારવાનો પ્રશ્ન છે કે એમને સીટો વધારે મળે તો જે આ પ્રોબ્લેમ થોડોક છે એ સોલ્વ થઈ જાય. અને અમારી પ્રપોઝલ ત્યાં પહોંચી ગઈ છે. મેં મારી ઓફિસને કહ્યું કે એના ચેરમેનને આપણે ફોન કરો, તો ચેરમેન યાદવને આપણે કહો તો આપણું કામ સરળ થાય. તો મને કહે છે કે સાહેબ તમારથી ના જવાય, એઝ અ તમે મિનિસ્ટર ત્યાં જાઓ સારું ના લાગે. તો મેં એમ કહ્યું કે નાનામાં નાના પટાવાળાનું જો મારે કામ હોય
તો હું જઉં તો મને નાનપ લાગતી નથી અને જવું જોઈએ હું એવું માનું છું, કારણ કે મારે કામ છે, મારી મારા જિલ્લાનું કામ છે, મારે ત્યાંની કોલેજનું કામ છે, એટલે હું જવું એનાથી નાનો નહીં બની જવું, પણ હું એની સાથે જઈશ તો હું પણ મોટો બનીશ ને એ પણ મોટો બનશે. એટલે આપે 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 વાત કરી, મારો બેઝિક સવાલ હતો કે ક્યાંક દિનશા પટેલ લાગે છે ખરું કે એમનો રાજકીય ઉપયોગ થયો છે. મારો બેઝિક કહેવાનું કારણ એ છે કે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસને એક પણ સક્ષમ ઉમેદવાર નહીં મળવાના કારણે, એવું કારણ આપીને દિનશા પટેલને કાયદેસર કહી શકાય કે માસ્ટર ડિગ્રી પાસ કર્યા બાદ એને ગ્રેજ્યુએશનની એક્ઝામ માટે એપિયર થવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ જ્યારે નિર્ણય લીધો કે વિધાનસભાની ચૂંટણી મણિનગરમાંથી લડવી, દિનશા પટેલે ઘણો વિચાર પણ કર્યો હશે, કારણ કે અગેઇન એક મિનિસ્ટર પોતે કેન્દ્રીય મંત્રી રાજ્યકક્ષાના અને એ વિધાનસભાની ચૂંટણી લડે, નિર્ણય લેતી વખતે ઘણી અસમંજસતા પ્રેશર આવ્યું હશે કે પછી ખુદે લીધેલો નિર્ણય હતો? મારો પોતાનો લીધેલો નિર્ણય નહોતો, પણ મને બહુ જ લેટ મને ખાલી આદેશ કરવામાં આવ્યો કે રાત્રે 2:30 વાગે મને આદેશ કરવામાં આવ્યો. બીજે દિવસે સવારે લાસ્ટ ડે હતો કે તમારે મણિનગરની ચૂંટણી લડવાની છે. એટલે થોડોક સ્વાભાવિક છે કે કોઈ પણ માણસને સમય ના મળે ત્યારે, વિચાર કરવાનો સમય ના મળે ત્યારે માણસ થોડોક મૂંઝાતો હોય છે. એટલે મેં મારી મૂંઝવણ પણ સવારમાં કહી કે મને જો પહેલેથી આપે કહ્યું હોત કોનો ફોન આવ્યો કરી શકત. મને અહેમદ પટેલનો ફોન આવ્યો હતો, સોનિયાજી તરફથી કહેણ આવ્યું, બીજા અમારા કોંગ્રેસી લીડરો તરફથી, પણ મને એટલું જ કહ્યું કે પાર્ટી આદેશ છે. ઓકે, એટલે પાર્ટી આદેશને માથે ચડાવવું એ મારી ફરજ છે અને પાર્ટી આદેશને માથે ચડાવવું. ફાઇન. પાર્ટી આજે આજે આજની તારીખમાં શું લાગે છે આપને, ભલે આજે વ્યક્તિગત રીતે, આજે હું બહુ દિલ પર હાથ રાખીને મને આ પ્રશ્નનો જવાબ આપજો કે દિનશા પટેલને આ આદેશ ખોટો લાગ્યો હતો કે પછી આ આદેશનો સ્વીકાર કર્યો એ ભૂલ લાગી હતી? મને કોઈ એવું લાગતું નથી કે મેં કોઈ ભૂલ કરી હોય. મને આદેશ મળ્યો અને હું એવું માનું ખરો કે મારી પાર્ટી છે, હું હંમેશા એવું માનું છું કે મારો દેશ પહેલો છે, પછી મારી પાર્ટી છે અને પછી હું છું, હું ત્રીજા નંબરે છું. એટલે મારા ઉપરની જે હકદાર લોકો છે, જે પાર્ટીના લોકો છે, એ પાર્ટીના લોકો ખરેખર જો આદેશના રૂપમાં મને કહેતા હોય કે તમારા દેશ, તો પછી સ્વીકારવો જ પડશે. દર્શક મિત્રો, આજે અમારી સાથે છે ગુજરાત રાજ્યના હેલ્થ મિનિસ્ટર જયનારાયણભાઈ વ્યાસ. જયનારાયણભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. જયનારાયણભાઈ, તલાશની વાત કરીએ તો આપનો જન્મ વિરમગામમાં, વિરમગામ બાદ આપ એજ્યુકેશન જે પણ છે, બેઝિક એજ્યુકેશન છે સિદ્ધપુરમાં લીધું, ત્યારબાદ IIT મુંબઈમાં એન્જિનિયરિંગ આપે કર્યું. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ કયો? ઘણા બધા આવ્યા હશે પણ સૌ મહદઅંશે ત્રણ ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કહું છું કે ત્રણેય મારી કેરિયરને ધરમૂળથી બદલી નાખી છે. પહેલો ટર્નિંગ પોઈન્ટ આવ્યો મારા જીવનમાં, એ એવા સમય આવ્યો કે જ્યારે હું એન્જિનિયરિંગ કોલેજમાં વડોદરામાં લેક્ચરર હતો અને એક ચોક્કસ સમજ સાથે હું જોઈન થયો હતો કે મારું એ વખતે IIT પોસ્ટ ગ્રેજ્યુએશનનો થીસીસનો ડિફેન્સ થયો નહોતો અને થઈ જાય પછી મને એક ચોક્કસ ગ્રેડ અને ઇન્ક્રીમેન્ટ આપવાની વાત મને ઇન્ટરવ્યુ કમિટીએ પણ કહી હતી અને એ વખતે જે પ્રો વાઇસ ચાન્સેલર હતા પ્રોફેસર મદન, એમણે પણ મને કહ્યું હતું કે હા, અમે આ રીતે કરીશું. મારે PhD કરવું હતું અને અહીંયા એક અનુભવ મળતો હતો એટલે સાથોસાથ બંને વસ્તુનું મિલન થતું હતું એટલે હું અહીંયા જોડાયો. નહીં તો હું IIT પણ જો આજ અભ્યાસ આગળ 3 વર્ષ ચાલુ રાખ્યો હોત તો મને ત્યાં પણ PhD મળ્યું હોત. હવે એને 1.5 વર્ષ વીતી ગયું. એક દિવસ હું ડીન પાસે ગયો કે સાહેબ, આ મને આપે જે વચન આપ્યું હતું એ વચનનું કંઈ અમલીકરણ થતું નથી અને ગમે તે મૂડમાં હશે સાહેબ, તો એમણે એવું કહ્યું કે તમે જો આટલા બધા ક્વોલિફાઈડ છો તો એ અમારી પાસે પાછળ શું કરવા ફર્યા કરો છો? એન્ડ ધેટ રિયલી સ્ટ્રક મી. હું એમને બિલકુલ એટેક કર્યો, તમારા સોમાન પર એટેક આવ્યો. મેં કહ્યું સારું સાહેબ, બહાર આવ્યો અને 1 મહિનાનો નોટિસ પીરિયડ હતો, મેં રાજીનામું આપી દીધું. મારો મોટો દીકરો એ વખતે 11 દિવસનો હતો અને મારી પાસે કોઈ વૈકલ્પિક નોકરી નહોતી. ઈશ્વરની કૃપાથી ત્યાર પછી એક નહીં બે સારી નોકરીઓ મળી, પણ આ પહેલો મારા મતે ટર્નિંગ પોઈન્ટ આવ્યો જેણે મને
મારે બનવું હતું પ્રોફેસર, પીએચડી કરવું હતું, એમાંથી એકાએક બહાર પંગોળી દીધો અને મને જુદા જ ક્ષેત્રમાં સરકારી નોકરીના મૂકી આપ્યો. આ બધી ઘટનાઓ એની સાથે હવે છેલ્લો પ્રસંગ જોડું. તો જયારે અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, મને સામાન્ય રીતે અમદાવાદમાં અકસ્માત થાય, કંઈ પણ શકુન હોટલનો થયો તો હું સિવિલ હોસ્પિટલ જાઉં, કારણ કે ત્યાં જઈએ તો કોઈને મદદરૂપ થવાય. તો મને જેવા સમાચાર મળ્યા એવા હું અહીંથી મારી ઓફિસેથી ઉઠીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. તો યુએન મહેતા હોસ્પિટલથી થોડો આગળ ગયો હોઈશ, હું ટ્રોમા સેન્ટર જતો હતો અને એકાએક મનમાં વિચાર્યો, મેં મારા ડ્રાઈવરને કહ્યું કે અરીસી પાછી લઈ લો ને ગાડી, આપણે પહેલા સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાં જઈએ. એટલે રિટ્રીવ ફ્રોમ દેર અને બીજા ગેટથી હું સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાં ગયો. જો એ જ દિશામાં હું ગયો હોત તો જે ક્ષણે બોમ્બ બ્લાસ્ટ થયો એ ક્ષણે મારી ગાડી એક્ઝેક્ટલી એટ ધ સેન્ટર ઓફ ધ બ્લાસ્ટ હતી. આથી વિશેષ ઈશ્વરની કૃપા અથવા તો ટર્નિંગ પોઈન્ટ હું ગણતો નથી જીવનમાં કોઈ હોય. કદાચ દર્શક મિત્રો યાદ હશે આપને, એક દશકા પહેલાનો જો સમય યાદ કરો તો એક સ્વદેશી અભિયાન સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક વાઇબ્રન્ટ અભિયાન કહી શકાય તેવું અભિયાન ચાલ્યું હતું અને જેના કારણે હિન્દુસ્તાનીઓ સ્વદેશી તરફથી જે ક્યાંક વળી ગયા હતા વિદેશી વસ્તુઓ તરફ, તેને પાછો લાવવાનો એક પ્રયત્ન કર્યો હતો, જે કહી શકાય કે મહાયજ્ઞ કર્યો હતો જેમણે રાજીવ દીક્ષિતજી. રાજીવજી અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. રાજીવજી આપકા સ્વાગત હૈ. રાજીવજી, કઈ બાર આપકે ઉપર આક્ષેપ ભી લગતા હૈ કે હિન્દુસ્તાન કી જો બડી કંપની હૈ, ખાસ કરકે ઇન્ડિયન કંપનીઝ હૈ, ઉનકે એજન્ટ હૈ રાજીવ દીક્ષિત. અગર યે આરોપ લગતા હૈ તો મુજે તો બહોત ખુશી હૈ, ક્યોંકિ હિન્દુસ્તાની કંપનીઓ કી અગર વકાલત મેં નહીં કરુંગા તો કોન કરેગા. ચલો બહોત અચ્છે. અગર વિદેશી ચીજ કે આપ ખિલાફ હૈ, વિદેશી સંસ્કૃતિ કે આપ ખિલાફ હૈ, વિદેશી ચીજો જીસ તરહ સે ગ્લોબલાઇઝેશન હો રહા હૈ, રાજીવજી કહીં ના કહીં લગતા હૈ કે આઉટ ઓફ ડેટ બાત યે લગતી હૈ. સ્વદેશી ચીજો કા જો ભી ઉપભોક્તા હૈ વો સ્વદેશી ચીજો કા ઇસ્તેમાલ કરે, લેકિન જીસ તરહ સે ગ્લોબલાઇઝેશન હુઆ હૈ, એક કન્ટ્રી દૂસરે કન્ટ્રી કો મદદ ભી કર રહા હૈ, કહીં ના કહીં ટેકનોલોજી કા ટ્રાન્સફર ભી હોતા હૈ, હિન્દુસ્તાન કી ટેકનોલોજી બહાર જાતી હૈ, બહાર કી ટેકનોલોજી યહાં આતી હૈ. કે આપકો લગતા હૈ કે યે બેઝિક ફંડામેન્ટલ કહીં ગલતી હૈ, એક જમાને મેં યે લોજિક સહી થા, જીસ તરહ સે આજ ગ્લોબલાઇઝેશન ઇતની મતલબ ઇતના બડા બ્રોડ વે મેં અગર ફેલ રહા હૈ, ઉસ વક્ત કહીં ના કહીં હમકો યે બિલકુલ યે હમારી જો ટિપિકલ ડિમાન્ડ હૈ સિર્ફ સ્વદેશી, ઉસમેં કઈ કોમ્પ્રોમાઇઝ કરના ચાહીએ? ડુ યુ ફીલ ધેટ? નહીં, મેરા એસા માનના હૈ કે ગ્લોબલાઇઝેશન કે સમય મેં ભી સ્વદેશી કી બહોત જરૂરત હૈ. મેં આપકો એક તાજા ઉદાહરણ દેતા હું, અમેરિકા કી અર્થવ્યવસ્થા પૂરી તરહ સે ધ્વસ્ત હો ચુકી હૈ इसी ग्लोबलाइजेशन के कारण, और यूरोप की अर्थव्यवस्था भी ध्वस्त हो चुकी है. यूरोप और अमेरिका में इतना बड़ा रिसेशन है जो 1930 के बाद कभी आया नहीं. अब तो वो रिसेशन ही नहीं है, वो डिप्रेशन में कन्वर्ट हो गया है. अब अमेरिका में जानते हैं क्या हो रहा है, स्वदेशी की बात हो रही है. बराक ओबामा जो राष्ट्रपति चुनकर आए हैं अमेरिका में, वो तो स्वदेशी के नारे पे चुन के आए हैं. उनका नारा पता है क्या है? बी अमेरिकन बाय अमेरिकन. यूरोप के देशों में ये नारा चल पड़ा है, बी फ्रेंच एंड बाई फ्रेंच. फ्रांस में चल रहा है, बी जर्मन एंड बाई जर्मन. जर्मनी में चल रहा है, डच लोग अपना इसी तरह का स्वदेशीकरण का काम कर रहे हैं. तो दुनिया के जो देश जो पहले ग्लोबलाइजेशन में चैंपियन माने जाते थे, अब उनको स्वदेशी की तरफ आना पड़ रहा है क्योंकि उनकी अर्थव्यवस्था खत्म हो चुकी है. हम ये गलती ना करें ग्लोबलाइजेशन में अपनी अर्थव्यवस्था को खत्म करने का. और मेरा ये मानना है कि अगर अमेरिका में बी अमेरिकन बाई अमेरिकन चल रहा है तो भारत में क्यों नहीं चलना चाहिए बी इंडियन बाई इंडियन? क्योंकि हमारी अर्थव्यवस्था भी धीरे धीरे ध्वस्त होने की तरफ बढ़ जाएगी अगर हम इस ग्लोबलाइजेशन को रोकेंगे नहीं, इसको चेक नहीं करेंगे. દર્શક મિત્રો, આ વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ છે કે લાખો કરોડો લોકો તેમના ફોલોઅર હતા અને કદાચ કરોડો લોકો તેમના ફોલોઅર હતા, પરંતુ તેઓ બહુ જ ઓછાના ફોલોઅર બન્યા છે કારણ કે તેઓ પોતે નીતિ બનાવનારા હતા અને નીતિ વિષયક મામલામાં પોતે નિર્ણય લઈને એવા નિર્ણયના આધારે પોતે જે સંસ્થા સાથે જોડાયેલા હતા એ સંસ્થાને ઘણી લાંબી મજલ કાપવા માટેના ઇશારાઓ પણ તેમણે કર્યા હતા.
પરંતુ છેલ્લા કેટલાય સમયથી અજ્ઞાતવાસમાં રહેલા ગોવિંદાચાર્યજી આજે ફરી એકવાર પ્રગટ થયા છે અતિથિ કાર્યક્રમમાં. ગોવિંદાચાર્યજી, આપકા સ્વાગત હૈ કાર્યક્રમ મેં. અગર અગર કમ્પેરિઝન કિયા જાય, મુજે મુજે માલૂમ હૈ કે અપના બચ્ચા કોઈ ઉસે બુરા નહીં કહેગા, લેકિન ફિર ભી અગર કમ્પેરિઝન કિયા જાય તો ભી યુપીએ એનડીએ ઓર રાષ્ટ્રવાદી મેં ઠીક કહે રહે. તો કેસે કમ્પેર કરેંગે આપ અપને બચ્ચા? જો જૈસે મેં હસ રહા હું ના, વૈસે હી લોગ હસેંગે. और मैं मानता हूँ, देखिए गंगा भी गंगोत्री के समय कितनी छोटी तो रहती है, बाद में ना बड़ी होती है मैदान में आने पर. मैं ऐसा मानता हूँ, जब भारतीय जनसंघ बना था 1951 में, कांग्रेस कम्युनिस्ट बड़े बड़े दल थे, उसके बाद कहीं समाजवादी पार्टी, अरे भैया राम राज्य परिषद हिंदू महासभा भाई जनसंघ से बड़ा था. लेकिन बाद में क्या हुआ? बाद में होते होते 1998 में चित्र दूसरा ही आ गया. और अभी की स्थिति में तो इतना समय भी नहीं लगेगा. मैं मानता हूँ कि आज वास्तव में हंसने लायक बात होगी, मेरे लिए भी हंसने लायक बात है मनोरंजन के नाते से. लेकिन लक्ष्य ठीक है, दिशा ठीक है, अधिष्ठान ठीक है, नींव मजबूत है. तो जब जमीन ठीक है और बीज ठीक है और पानी भी देंगे मेहनत का, तो पौधा भी उगेगा, पेड़ भी बनेगा, फल भी लगेगा, लोग खाएंगे, हमें थोड़े चाहिए फल. पहले आपने बताया कि बाहुबल सत्ता बल के सामने लड़ने, मतलब आपको भी मालूम है कि कितना कठिन है. आपने देखा कि छवि युक्त राजनीति हो गई है. छवि छवि युक्त राजनीति के बारे में कहूं तो आप ही से मतलब बोला गया एक स्टेटमेंट कि वाजपेयी तो सिर्फ मास्क है, रियल फेस अडवाणी है. देखिए ये बात बहुत प्रचलित जरूर हुई, प्रचारित हुई, लेकिन छपा था. देखिए 6 अक्टूबर 1997 को एक भानु प्रताप शुक्ल होते थे, भानु प्रताप शुक्ल पांचजने के संपादक, उनका लेख था सिंडिकेटेड कॉलम में, 11 अखबारों में एक साथ छपा था. लेकिन उसी दिन मैंने उस बात का खंडन दिया था कि भैया ब्रिटिश हाई कमीशन के लोगों से मेरी ऐसी कोई बात नहीं हुई, बेबुनियाद बात है. लेकिन मैंने तो खंडन कर दिया, लेकिन बात चिपक गई, तब से अब तक जारी है. जैसे बेचारे अटल बिहारी वाजपेयी कितना कहते रहते कि हमने इंदिरा गांधी को दुर्गा नहीं कहा था 78 के युद्ध में, फिर भी आज की तारीख फिर भी वो चिपका हुआ है. तो ये हो जाता है ऐसा, कि मैंने अटल जी को मुखौटा कहा नहीं था. तो क्या क्या आप मानते हैं कि रियल फेस भारतीय जनता पार्टी का कौन है? चलो अगर अडवाणी जी तो कौन है? अभी तो तलाशना पड़ेगा. तो रियल फेस अभी भी अभी अभी कहां छुप गया है मालूम नहीं है, अब है भी कि नहीं भारतीय जनता. ओके ओके, भारतीय जनता पार्टी के मतलब बहुत ही मतलब एक कहा जाता है कि एक छोटा सा पौधा होता है जिसको सींच के बड़ा किया हो, जब उसमें फल आने लगा उसी वक्त उस मालिक को कहा जाए कि आप ये बगीचा छोड़ दो. गोविंदाचार्य जी ने भी भारतीय जनता पार्टी नाम के पौधे को जल देके, पसीने का जल देके सींचा था. जब फल आया गोविंदाचार्य जी को कहा गया आप बाहर रहिए, क्या फील करते आप? नहीं, मैंने मुझे ऐसा कभी नहीं कहा गया. मैंने अपनी इच्छा से अध्ययन अवकाश लिया था, न किसी आशा निराशा में, न अपेक्षा उपेक्षा में, न शिकवा शिकायत में. मैंने फिर कहा कि वैश्वीकरण के मुकाबले के लिए कुछ और करना पड़ेगा, यह सोचकर ही क्या करना पड़ेगा कि खोज में मैंने अध्ययन अवकाश लिया, उसी रास्ते पर मैं आगे भी चल रहा हूँ. अगर आपका कहना सच होता तो 1997 में जब ये मुखौटा छपा, उसके बाद 98 में मैं फिर महामंत्री क्यों बनता? प्रफुल्ल भाई, डॉक्टर प्रफुल्ल दवे, बहुत अच्छा ने खबर है कि प्रफुल्ल दवे डॉक्टर था અને એ જ એમની ટેબલ સ્ટેથોસ્કોપ એમની અલગ અલગ દવાઓની બાટલીઓની વચ્ચે ઘેરાતા ઘેરાયેલા રહેલા પ્રફુલ્લભાઈએ એ છોડી દીધું. મારે ડૉક્ટર પ્રફુલ્લ દવેને આજે સાંભળવા છે, શરૂઆતની 3 મિનિટ. છોડી તો નથી દીધું, છોડવું પડ્યું. ઓકે, કારણ કે ઓલો કાર્યક્રમ યૌન વિજય પાક પહેલા પહેલો જ કાર્યક્રમ જે થયો ને અહીંયા મંગલદાસ ટાઉન હોલમાં, એ જ શેષનાગના માથે ખીલી ચડાઈ ગઈ. ઓકે, અને ત્યાં ત્યાં જ ભવિષ્ય નક્કી થઈ ગયું. છતાં મેં ત્યાર પછી મને 1.5 વર્ષ ટ્રાય કરી, એટલે 2 ઘોડાના રથની બગીને એમાં 2 ઘોડાને સાચવવાની. પણ તકલીફ એવી થતી હતી કે જેવો મારે કાર્યક્રમ કરવા નીકળું ને એ જ વખતે વિઝિટ આવે કે હાલો સાહેબ છોકરાને ઝાડા થઈ ગયા છે કે તાપ આવ્યો છે, એટલે ઓલી પ્રોગ્રામની બેગ મૂકી પડતી અને મેડિકલ બેગ લેવું પડે. તો બંનેમાં સિન્સિયરિટી તો જોઈએ, કલાકાર તરીકે એક કમિટમેન્ટ કર્યું હોય ત્યાં પહોંચવું પડે, અને પેશન્ટ સાથે ડાક્ટર એ કમિટેડ હોય તો એને રહેવું પડે. પછી મને લાગ્યું કે આમાં નહીં, બંને નહીં સાચવી શકાય, અને એક એક નિર્ણય લેવાની ઘડી આવી
કે શું કરું. એટલે પછી મેં જમ્પ લાવ્યું. આપણે જેને સમાજ કહીએ છીએ, આપણે જેને શ્રોતાઓ કહીએ છીએ, આપણે જેને ચાહકો કહીએ છીએ, એ લોકોએ મને ડૂબવા ન દીધું. ડાયરામાં સ્પષ્ટપણે છવાયેલું રહેતું હતું કાઠિયાવાડી લઢણ. પરંતુ આજ પ્રફુલ્લ દવે એક ઉત્તર ગુજરાતના એક એવા ગાયકને જે કદાચ ક્યાંક ખોવાઈ ગયેલો હતો અથવા તો પછી એ ક્યારે હાઇલાઇટ નહોતો થયો, બહુ સારો સિંગર હતો, એ હીરાને પારખ્યો અને આ ઝવેરીએ તેને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ઘણો બધો વિરોધ પણ થયો હતો. કાઠિયાવાડી જે આખી મોનોપોલી હતી ક્યાંક ડાયરાની, તેમાં એ લોકોને ક્યાંક સેંધ પડતી હતી તેવું તેમને લાગ્યું. સંતોષ છે એક આવા ગાયકને લાવવાનો. ઓબ્વિયસલી આપ હાજ પાડવાના છો, પરંતુ સાથે સાથે ક્યાંક આપના જ મિત્ર વર્તુળમાં આપના જ જે પ્રમાણે કદાચ સિંગર્સ છે બીજા આ ફિલ્ડના લોકો દ્વારા કદાચ ક્યાંક બીજી વાતો પણ આપને સાંભળવા મળી હતી ખરી? પહેલાં તો બીજાની વાત હું સાંભળતો નથી. મોનોપોલી નહોતી સૌરાષ્ટ્રની, ખેડાણ નહોતું. મેં ઘણી ખુદ લખ્યું છે કે યથાશક્તિ મેં મારા પ્રદેશના લોકસાહિત્ય અને લોકસંગીતનું સંશોધન કર્યું. હજી ઘણી વાતો રહી ગઈ, ઘણા ગીતો રહી ગયા, અને હવે યુનિવર્સિટીમાં વિચરતા હજારો યુવકો અને યુવતીઓને હું એલાન કરું છું કે કોઈક તો ઉઠો, કોઈક તો કમર કસો. હજી આપણો ઉત્તર ગુજરાત, હજી આપણા રાની પર જો, હજી આપણા આ મેઘાણીજીના શબ્દો છે. દૂષણ મારી બધી લાગે છે કે આ દૂષણ મને મને આ ફિલ્ડમાં રહીને મળ્યું અથવા તો શિખરે પહોંચીને મળ્યું. પહેલા તો દૂષણ ને હું દૂષણ જ નથી ગણતો. ઓકે, દૂષણ પણ ભૂષણ હોઈ શકે. પણ મને મજા આવે છે. બીજું ઇસ્યુ બીજી ઇસ્યુ બીજું કંઈ આમાં મને કંઈ દૂષણ જેવું લાગે. દાખલા તરીકે શરૂઆતની અંદર જ્યારે હું બાળક નહીં પણ યુવાન હતો ત્યારે મને શરાબની ઓફર કરવામાં આવેલી. કોણે કરી હતી નથી આપણે એટલે કહેતા, પણ એ મને યાદ છે. આણંદ કે નડિયાદના પથેકાશ્રમના દાદરાની નીચે, અને એ ત્રણ ચાર જણા એવા હતા કલાકારો કે આ ગ્લાસ લઈને કે આ બહુ મજા આવે આનાથી. મેં કીધું આનાથી શું થાય કે કલાકાર થાય? તો મેં કીધું નથી થવું. ઓકે, કારણ કે ત્યારે મેં દવાખાનું બંધ નહોતો કર્યું. હું તો ડાક્ટર થયેલો છું અને એમાંથી આ ઘેરાન માર્ગે ચડવું નથી. અને મને લાગે છે કે એમાં મારા માતા પિતાના સંસ્કાર કામ કરી ગયા. પસંદગી ના પસંદગીની ઘણી બધી વાતો કરી, પરંતુ હવે અમારી પસંદગીની, ખાસ કરીને વિશેષતઃ મારી પસંદગીની, અને મને લાગે છે કે અમારા લાખો દર્શકો છે, કસુંબીનો રંગ વગર કદાચ હું આપને અહીંથી ચોક્કસપણે કસુંબીનો રંગ. અને આપણે તમે કયો એ બધું ગાઈએ, કારણ કે છેવટે મારે તમારે જવાનું છે આપણા પ્રેમીઓ પાસે, તો એ લોકોને તો રાજી કરવા માટે આપણે ઊંધ ગલોટિયા ખાઈ. કસુંબીનો રંગ. એ જનની નહયામાં પોઢંતા પોઢંતા મે પીધો કસુંબીનો રંગ, માના ધોળા રે ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થેન્ક યુ વેરી મચ પ્રફુલભાઈ.